તો રાજ્યમાં મામલતદાર કચેરી તાલુકા જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા રેશનકાર્ડ સહાય યોજના ઈ ધારા નોંધ વિવિધ પ્રકારના દાખલા પ્રમાણપત્ર કામગીરી માટે ખાસ નિકાલ ઝુંબેશ કેમ્પ યોજાયો હતો. તો રાજ્યના ડેપ્યુટી કલેક્ટર શ્રી ગોવિંદસિંહ રાઠોડ સાહેબ, મામલતદાર બકૃતા સાહેબ, નગરપાલિકાના ચીફ ઓફિસર દવે સાહેબ, નગરપાલિકાના કેપી માવણીની ઉપસ્થિતિમાં તો રાજ્યની મામલતદાર કચેરી તાલુકા જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા રેશનકાર્ડ ઈ ધારા સહાય યોજના નોંધાઈ હતી અને આ દાખલા માટે પ્રમાણપત્ર કામગીરી માટેનો ખાસ નિકાલ ઝુંબેશ કેમ્પ યોજાયો. ત્યારે ધોરાજી શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી ગરીબ વર્ગની જરૂરિયાતમંદોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડે તેમ ફોર્મ ભરવા માટે, જ્યારે દાખલા પ્રમાણપત્ર કાઢવા માટે, રેશન કાર્ડ ઈ ધારામાં નોંધણી કરાવવા માટે હવે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક સવલતોનો ફાયદો આ ડાયરેક્ટ ખાતામાં જમા કરવા માટે આવું આધુનિકરણ વધુ ઝડપી બન્યું છે અને સ્થળ પર જ નિકાલની કામગીરી કરવાની શરૂઆત આજથી મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી. આમ તો રાજ્યના ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદોને ફાયદો થશે અને આજરોજ અલગ અલગ પ્રકારની મામલતદાર કચેરીએ કામગીરી કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ઈ ધારા વિધવા સહાય યોજના નોંધણી વિવિધ દાખલા પ્રમાણપત્ર કાર્ડ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગતિશીલ ગુજરાતમાં એમ કે ખાસ ઝુંબેશ ચલાવીને નાના માણસોના પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ જાય એ માટે માનનીય કલેક્ટર સાહેબને સૂચના આપી હતી અને એ રીતના કલેક્ટર સાહેબે મિટિંગ લઈને અમને ખાસ કીધું કે આપણે કોઈપણ અરજી સામેથી લેવાની, વચેટિયા પ્રથા નાબૂદી થઈ જાય, લોકો બહાર લૂંટાઈ નહીં, જનસેવાની તમામ અરજીઓનો આપણે સ્થળ ઉપર કેમ કરીને નિકાલ કરો. એટલે આજરોજ અમે ધોરાજી તાલુકા ચામકણો અને ઉપલેટામાં કેમ્પ કરેલો અને આજની તારીખમાં ધોરાજીમાં 362 નોંધોનો નિકાલ કર્યો છે, ચામકણોમાં 148 અને ઉપલેટામાં 458, કુલ 958 એન્ટ્રીઓ અને 45 દિવસ ઉપરની તમામ નોંધોનો નિકાલ કર્યો. આજની તારીખે ઈ ધારામાં નોંધ પાડવાની એક પણ નોંધ બાકી નથી અને પહોંચ આપવાની પ્રથા પણ ચાલુ કરી છે અને લોકો જો સાથે બધાને લઈને આવે તો નોટિસ પણ 135ની રૂબરૂ આપી દેવામાં આવશે. રેશન કાર્ડમાં જોઈએ તો ધોરાજીમાં 17 રેશન કાર્ડ અને 66 અન્ય પ્રકારના દાખલા આપી દીધા, જેમાં 2 અંત્યોદય જે વિધવા બહેનો હતી એને અંત્યોદયમાં કાર્ડને કન્વર્ટ કરી દીધું. જામકંડોડામાં 14 રેશન કાર્ડ નિકાલ કર્યો, એમાં 1 દિવ્યાંગને કાર્ડ અંત્યોદયમાં કન્વર્ટ કર્યું અને ઉપલેટામાં 20 રેશન કાર્ડ આપવામાં આવ્યા, 2 અંત્યોદયને અને 1 જે અપંગ વિકલાંગ હતા એનું પણ કાર્ડ આપવામાં આવ્યું. આમ આજની તારીખે અમારા સબ ડિવિઝનની અંદર આ સાથે ગોંડલમાં પણ આ કેમ્પ છે જેનો ચાર્જ મારી પાસે છે, ત્યાં પણ આ રીતના કેમ્પ કર્યા છે અને લોકો પદાધિકારી પત્રકાર મિત્રો અને અધિકારી બધાને બોલાવીને આખી સમજ આપવામાં આવી. વચેટિયા પ્રથા કે કોઈ બહારથી કોઈ ખર્ચે નહીં, આપણા જનસેવામાં જ આ બધી અરજીઓ નખાય છે. સોગંદનામું પણ 20 રૂપિયામાં જ થાય છે અને 20 રૂપિયા અરજીને એટલે બહાર કોઈ પણ પૈસા દેવાની જરૂર નથી અને અમે અરજી ફોર્મ તલાટી દુકાનદાર બધાને આપેલા છે તો લોકો એનો લાભ લે અને ખૂબ સારી રીતે જન્માષ્ટમીનો ઉત્સવ શાંતિપૂર્ણ ઉજવે એવી સૌને શુભકામનાઓ. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, SI News, ધોરાજી.